અમારા પાણીદાર ધારાસભ્ય આતિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા, અમારા બીજો પ્રમુખ છે ને એ પણ પાણીદાર જ છે, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌહાણ, હિતેન્દ્રસિંહ ચૌહાણ. મને તો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જળ શક્તિ મંત્રાલય સોંપી દીધું અને હું તો જાણે બહુ મોટું કામ કરતો હોય તેવી રીતે નીકળી પડ્યો. પણ મને નમસ્કાર કરવાનો, વંદન કરવાનું મન થાય છે હસમુખભાઈને કે એમને તો કોઈ મંત્રાલય નથી મળ્યું, કોઈ પદ નથી મળ્યું, તો પણ આ વિસ્તારની અંદર બધા લોકોને જાગૃત કરીને તમારી સાથે રહીને જે એમણે 1500 જેટલા બોર કર્યા અને હવે ગામમાં એ બોર કરવા તરફ જઈ રહ્યા છે, એનું જે જાગૃત કરવાનું એમણે જે કામ કર્યું છે ને, એના માટે વંદન પણ શબ્દ નાનો પડે છે, એટલું મોટું કામ એ અશોકભાઈએ કર્યું છે. મને મળવા આવ્યા ત્યારે મને એવું હતું કે બહુ સજેશનો આવે છે, એટલા બધા લોકો એટલા બધા આઈડિયાઝ લઈને આવતા હોય, એમાં આ એક તરવાનો યુવાન મારી ઓફિસમાં આવીને બેઠા, મને કે મારે જળ સંચય માટે વાત કરી છે, એટલે મેં બહુ દરકાર નહીં કરી, મને એમ કે બહુ સજેશન આવે છે, એમાં આ ભાઈ પણ કહેતો હશે. પણ મેં જયારે મને થયું કે લાવો 2-3 મિનિટ આ યુવાન આટલા જયારે ઉત્સાહી છે તો સાંભળી લઈએ, અને મેં જયારે એનું કામ સાંભળ્યું, એની કામ કરવાની રીત સાંભળી, એના પરિણામો વિશેની વાત સાંભળી, ત્યારે મને થયું કે ના, આ તો મારા કરતા પણ મોટું કામ આ હસમુખભાઈ પોતે કરી રહ્યા છે. મેં હમણાં હસમુખભાઈને પૂછ્યું કે તમે એક બોર કરો છો તો કેટલો ખર્ચો આવે છે, એમ કે 100 ફૂટ સુધી હોય તો લગભગ 25,000 આવે છે. હવે આ પૈસા મેં તમે ક્યાંથી લાવો છો? તો એમણે કહ્યું કે અમારા જેવું ખેડૂત મિત્રો એ પોતાના બોરનો ખર્ચ પોતે આપે છે. આજે તમે સરકાર પર આધાર રાખવાને બદલે કે કોઈ મદદ કરે એને આધાર રાખવાને બદલે પોતાની જરૂરિયાત માટે જે તમે કામ કર્યું છે એના માટે પણ આપ સૌને પ્રણામ કરું છું કે ખૂબ મોટું કામ તમે પોતે કર્યું, મારું કામ હું જ કરું આ ભાવના સાથે કર્યું. પણ હજુ પણ આપણી જરૂરિયાત પૂર્ણ થતી નથી. આપણે તો જે ડેમની વાત કરતા હતા એને આગળ લઈ જાઓ તો એક ડેમ બનાવવા માટે લગભગ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવે. ખેડૂતોની જમીન થાય તે વિરોધ કરે, સ્વાભાવિક છે. કોઈ ગામના ગામને સ્થળાંતર કરવા પડે, ગામ લોકોએ છોડવું પડે ત્યારે પણ વિરોધ થાય, એ પણ સ્વાભાવિક છે. અને પર્યાવરણવાદીઓ એ પર્યાવરણના નામે વિરોધ કરીને હવનમાં હાડકા નાખે એના કારણે પણ સમય જાય. એટલે એક ડેમ બનાવવાના પ્રોજેક્ટમાં 25 વર્ષ લાગે અને 25,000 કરોડથી વધુનો ખર્ચ થાય. મેં એમને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે તો બધા બોલી ગયા, પણ મારી હાજરીમાં બોલ્યા નહીં એટલે મને જરા મનમાં દુઃખ રહ્યું, એ લોકો શું કહી ગયા મારે સાંભળવું હતું. આ બધા નેતાઓ કંઈક તમારા માટે કરવાનું કહી ગયા? આ સાંસદ અહીંયા બેઠા છે ને, મારે એમને પણ વિનંતી કરી છે કે તમારા ફંડમાંથી પણ તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફંડ સરકારમાંથી કલેક્ટરને DDOને આપો. બધા જ MPO લગભગ 50-50 લાખ રૂપિયા આપી રહ્યા છે, આ બહુ મોટું કામ છે. એમાં જેટલું થાય અને બધા ધારાસભ્યો પણ પોતાના ફંડમાંથી કેટલા આપવાના છે? તમે કોને 5 બોર તો 1.25 લાખના થાય, તો વી આર કન્જ્યુસ 5 દીકરા, મને એમ કે હાર્દિક એટલે 20-25 લાખ રૂપિયા, તો 20-25 લાખ રૂપિયાના બોર તમે કહેશો ત્યાં એ DDO ને કલેક્ટરને પૈસા ફાડી આપશે, તમે કહેશો ત્યાં બોર કઈ હસમુખભાઈ તમારે નક્કી કરો ક્યાં કરવું છે, લોકો સાથે બેસીને એમના 50 લાખ પણ એ પછી આખા વિસ્તારમાં કરવા છે, એક જ ગામમાં નથી કરવા. આ એક પુણ્યનું કામ પણ છે, પણ આવનારી પેઢી માટે અત્યંત મહત્વનું છે. અમારે એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિજી આવ્યા હતા અને તે વખતે મેં વાત કરી કે સુરતમાં અટલ બિહારી વાજપેયીજી પ્રધાનમંત્રી હતા ત્યારે આવ્યા અને એમણે કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ જે લડાશે એ પાણી માટે લડાશે.
મેં રાષ્ટ્રપતિ હાજરીમાં કહ્યું કે અટલજી તો આવું કહી ગયા છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ લડાશે અને પાણી માટે લડાશે, કઈ તો ત્રીજું વિશ્વ યુદ્ધ લડાય કે ના લડાય, અને લડાય અને પાણી માટે પણ લડાય તો પણ એટલી ખાતરી આપીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લીડરશીપમાં ભારત એ ત્રીજા વિશ્વમાં પાણી માટેની લડાઈમાં ક્યાંય નહીં હશે એની પણ આપણે ખાતરી આપી છે. અને આ કઈ ખાતરી હું મારા મનથી નથી આપતો, મારા તરફથી નથી આપતો, આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરવાનો છે. અમે ગુજરાતના વસતા રાજસ્થાનના જે લોકો જે સુરતમાં રહે છે એ લોકોએ રાજસ્થાનના 40,000 ગામોમાં દરેક ગામમાં 4,000 બોર એટલે કે 1,60,000 બોર કરવા માટેનો સંકલ્પ કરીને એમણે દત્તક લીધું છે.